તો ગુજરાતમાં વરસાદ જોઈએ તેવો નથી પડી રહ્યો. સૌરાષ્ટ્રના એક બે તાલુકાને છોડીને અન્ય તાલુકાઓ અને જિલ્લાઓની વાત કરીએ તો હજી જોઈએ તેવો વરસાદ નથી પડ્યો, જેને કારણે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદની ઘટ ઊભી થઈ ગઈ છે. તમામ ઝોનમાં એકંદરે ઓછો વરસાદ છે અને અત્યાર સુધી 20% જેટલી અછત વરસાદની જોવા મળી રહી છે. ત્યારે અનેક જિલ્લાઓ સૌરાષ્ટ્રના એવા છે, કચ્છના એવા છે અને દક્ષિણના કે જ્યાં ધીમી ધારે થોડા દિવસોમાં વરસાદ જોવા મળ્યો છે. આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ આવે તેવી આશા અને અપેક્ષા સૌ કોઈ રાખી રહ્યા છે, પરંતુ હાલ જે સ્થિતિ છે તે ધાર્યા કરતાં વિપરીત છે. કારણ કે એવું હતું ચોમાસું વહેલું આવશે, ચોમાસું ખૂબ સારું આવશે, પરંતુ શરૂઆતના અઠવાડિયાથી 10 દિવસ તેવા નથી રહ્યા અને એકંદરે 20% જેટલું વરસાદમાં ઘટ જોવા મળી રહી છે. અને એટલે હવે ખેડૂતો ખાસ કરીને આશા રાખી રહ્યા છે અને આકાશ તરફ મીટ માણીને બેઠા છે કે મેહુલ્યો વરસે અને એવો વરસે કે જેમાં ખેતી લાયક વરસાદ હોય, મુશળધાર પણ ન આવવો જોઈએ ને ઓછો પણ ન હોવો જોઈએ, તેની વચ્ચેનો જો વરસાદ હોય એકંદરે 100% આસપાસનો તો ખેતી લાયક વરસાદ કહી શકાતો હોય છે. અને એટલા માટે સામાન્ય વ્યક્તિથી લઈને ખાસ કરીને કૃષિ જગત સાથે સંકળાયેલા લોકોની અપેક્ષા છે કે વરસાદ વ્યવસ્થિત આવે.